લો લીંબો 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 ભાઈ 3000 તો નથી પણ 300 રૂપિયા ભાવ જરૂર છે તેવામાં 1 કિલો લીંબુના 300 રૂપિયા મળતા હોય તો ચોરને ચોરી કરવાનું મન કેમ ન થાય આવું જ કંઈક ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરતના કઠોળ ગામમાં થયું છે જ્યાં ખેડૂતની ગેરહાજરીનો લાભ ઉઠાવીને તસ્કરો ત્રાટક્યા અને 40000ની કિંમતના 140 કિલોથી વધુ લીંબુ જ ચોરી ગયા જ્યારે ખેડૂત ફાર્મ હાઉસ પહોંચ્યા તો જાણવા મળ્યું કે વાડીમાંથી ઉતારેલા લીંબુ જ ગાયબ છે લીંબુના ભાવ સારા છે અને સારું એવું મને પ્રોડક્શન મળ્યું છે લીંબુનું અને મારા લીંબુ બધા અહીંથી વાડીએથી જ આપણે સેલિંગ કરીએ છીએ કોઈ લીંબુ આપણે માર્કેટમાં મોકલતા નથી પણ આજકાલ જે લીંબુના ભાવ વધતા કે લીંબુ પણ સુરક્ષિત નથી અને એની અંદર ભાઈ લીંબુની પણ ચોરી થાય છે બરાબર છે જે ગયા વર્ષે આપણે કાંદાના ભાવ હતા તો કાંદાની ચોરી થતી આ વર્ષે કાંદાના ભાવ નથી તો લીંબુના ભાવ સારા એવા છે તો લીંબુની ચોરી થઈ છે આપણી વાડીએથી લીંબુની ચોરીનું નામ પડતા જ અમારી ટીમ કઠોળ ગામમાં આવેલા જયેશભાઈ પટેલના શક્તિ ફાર્મ ખાતે પહોંચી ગઈ અહીં પહોંચ્યા તો જાણવા મળ્યું કે જયેશભાઈએ 6 વીઘા જમીનમાં લીંબુની ખેતી કરી છે અને લીંબુનો બગીચો એટલો ઘેરાવદાર છે કે તેમાં કોઈ ઉભેલું હોય તો દૂરથી દેખાઈ ન શકે જો કે જયેશભાઈની વાડીમાં રોજ 4-5 કામદારો રહે છે પરંતુ તે દિવસે જયેશભાઈ પોતાના મિત્રને ત્યાં ભાવનગર ગયા હતા જ્યારે કામદારો પણ બહાર ગયા હતા બસ આ જ મોકાની રાહમાં તસ્કરો હતા જયેશભાઈ જેવા જ ભાવનગર ગયા અને મજૂરોએ ખેતર છોડ્યું કે તસ્કરો તેમની લીંબુની વાડીમાં ત્રાટક્યા અને 7 કેરેટમાં ઉતારેલા 140 કિલો લીંબુની ચોરી કરીને નાસી ગયા અને હાલ તો આ લીંબુની ચોરી થવાનું કારણ આ વર્ષે લીંબુનું જે ઓછું ફ્લાવરિંગ છે જેના હિસાબે માર્કેટમાં તેની શોર્ટેજ છે લીંબુની અને અસહ્ય ભાવ વધારો છે લીંબુનો જેના હિસાબે આ ચોરી થઈ હોય છે બાકી એમ રેગ્યુલર સમયમાં લીંબુની ચોરી થતી હોતી નથી પણ આ વર્ષે જેમ ગયા વર્ષે ડુંગળીની ચોરી થતી હતી ડુંગળીના ભાવના હિસાબે તેમ આ જે મોંઘવારીએ લીંબુમાં માજા મૂકી છે તેના હિસાબે લીંબુની ચોરી થઈ રહી છે ખેત એવો જમાનો આવી ગયો છે લોકો પૈસા માટે કંઈ પણ કરી શકે છે જયેશભાઈને તો ચોરીની ઘટના પછી ફાર્મ હાઉસમાં 2 ચોકીદારો રાખવા પડ્યા છે કારણ કે એક તો ગત વર્ષના વાવાઝોડાની અસરને કારણે 30% જ પાક બચ્યો છે અને તેવામાં આ રીતે ચોરી થાય તો કેવી રીતે પોસાય